નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર જીઆરડીની અંદર અગત્યની જે ભરતી માટે નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે તો મિત્રો જે ભરતી છે એની અગત્યની માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ તમે જાહેરાત તમે જોઈ શકો છો ગ્રામ રક્ષક દળ માનસ સભ્યોની ભરતી અંગે સૌથી મોટી જાહેરાત તો સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટ ખાતે ગ્રામ રક્ષક દળ માનદ સભ્યોની ખાલી જગ્યાઓ ભરવા ગ્રામકક્ષાએ રહેતા હોય એવા ધોરણ ત્રણ પાસ ઉમેદવારો માટે અરજી કરવાની રહેશે ઉંમર માગેલી છે વીસથી પચાસ વર્ષની ઉંમર માગેલી છે તો ધોરણ ત્રણ પાસ અને એથી વધુ ભણેલા ઉમેદવારો લાયકાત ધરાવતા હોય એ ઉમેદવારો વઢવણ જોરા વરનગર સાયલા પોસ્ટની અંદર જે વિસ્તારની અંદર રહેતા મહિલા ઉમેદવારો ફક્ત અરજી કરી શકશે બાકી આપણે જાણીએ કે પાટડી બજાણા પોસ્ટમાં રહેતા હોય એવા પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર મૂડી લીંબડી ચોટીલા અને ખતતર ધાંગાધ્રા તાલુકાની અંદર રહેતા હોય એવા જે પોલીસ સ્ટેશનની અંદર આજુબાજુ યોજના હોય એમાં મહિલા અને પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર આજથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે કે સત્તર એક બે હજાર ચોવીસથી લઈને ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી લગતા નિયમ જે ફોર્મ ત્યાંથી તમારે જે તમારું નજીકનું પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાંથી તમારે ફોર્મ લઈ લેવાનું છે પછી ત્યાં તમારે તે ત્યાંને ત્યાં ડોક્યુમેન્ટ સાથે ભરી અને એ જ પોલીસ સ્ટેશનની અંદર તમારે જમા કરાવવાનું રહેશે તો મિત્રો તમારા નજીકની અંદર જે પોલીસ સ્ટેશન છે ત્યાંથી જો તમે ફોર્મ લીધું હોય તો ત્યાં તમે જમા કરાવી શકો છો મિત્રો આની અંદર જે દર્શાવેલા જે ગામડાઓ છે એ ગામડાની અંદર રહેતા આજુબાજુના વિસ્તારની અંદર રહેતા તમામ ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો ખાસ જે અરજી કરવાની છેલ્લી તારીખ છે ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે એની જે છે ત્યાં તમારે જમા કરાવવાની રહેશે તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે જીઆરડી આની અંદર અમુક જે લાયકાત શારીરિક લાયકાત આપણે જાણીએ કે ઊંચાઈની અંદર વાત કરીએ કે પુરુષો માટે એકસો પાંસઠ સેન્ટીમીટર મહિલાઓ માટે એકસો પચાસ સેમી છે વજનની વાત કરીએ પુરુષો માટે પચાસ અને મહિલાઓ માટે પિસ્તાલીસ છે તો મિત્રો પુરુષો માટે છાતી જે ફૂલાવવાની બાબતે સેવન્ટી નાઇન સામાન્ય હોવી જોઈએ અને પાંચ સેન્ટીમીટર ફૂલે એટલે કે ચોર્યાસી સેન્ટીમીટર થતી હોવી જોઈએ દોડની વાત કરીએ કે જે દોડ તમારી સો મીટર રહેશે પંદર સેકન્ડ અંતર્ગત જે પેલી દોડ પુરુષો માટે છે એ અંતર્ગત જે બીજી દોડ છે સોળસો મીટરની દોડ છે નવ મિનિટની અંદર પુરુષોને પૂર્ણ કરવાની છે અને મહિલાઓ માટે ચારસો મીટરની દોડ છે એ ચાર મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આટલી પરીક્ષા અંતર્ગત જો તમે પાસ થશો તો તમે ની અંદર લાઈ ગણવામાં આવશો અને તમારી ત્યાં તમારા ગામના વિસ્તારની આજુબાજુ જે જીઆરડી બાબતે પરથી છે તો ત્યાં તમારી નિમણૂક કરવામાં આવશે તો મિત્રો આની અંદર તમને લગભગ પગારની વાત કરીએ કે દરરોજના ત્રણસો રૂપિયા લેખે માનદ વેતન આપવામાં આવે છે એટલે કે તમને નવથી દસ હજારની આસપાસ તમને દર મહિને પગાર તમને ચૂકવવામાં આવશે જીઆરડી બાબતે તો મિત્રો આથી અગત્યની માહિતી અને જે પણ જીઆરડીની અંદર જવા માગતા હોય એ ઉમેદવાર માટે ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી સુરેન્દ્રનગરના જે આ ગામડાઓ છે એ અંતર્ગત તમે આની અંદર અરજી કરી શકશો તો જય મિત્રો માટે માત્ર જય કરવી ગુજરાત